नमस्कार विद्यार्थी मित्रों, सुहासिनी विद्या मंदिर बोटाद ऑनलाइन शिक्षण अंदर आपनु स्वागत छे। हवे धोरण 11 नी अंदर नामना मूल तत्वो विषय आपणे अभ्यास करवानो छे। त्यारे नामो जे छे एने हिसाबी पद्धति अथवा नामा पद्धति तरीके ओळखवामां आवे छे। तो सौथी पहेला हिसाबी पद्धति के नामा पद्धति एटले शुं एनो आपणे अर्थ जाणी लईए। तो अर्थ जाणता पहेला के AICPA नामनी एक संस्था के जे अमेरिकन इंस्टिट्यूट ऑफ सर्टिफाइड पब्लिक एकाउंट्स एनु फूल फॉर्म थाय, ए संस्था द्वारा एने एक व्याख्या आपवामां आवी छे के हिसाबी पद्धति ए शुं छे। तो हिसाबी पद्धति ए व्यवहारोने बनावो। व्यवहारो एटले तो के जे धंधानी अंदर अलग अलग प्रकार जे व्यवहारो थता होय के जे बनावो घटनाओ घटती होय ए बनावो, परंतु जे नाणाकीय लक्षण धरावता होय, बराबर, व्यवहारो तो घणा बधा प्रकारना थता होय પણ એ શું થતું હોય કે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય એવા જે વ્યવહારો કે બનાવો જે છે એ આ વ્યવહાર કે બનાવોને નાણાના સ્વરૂપે, બરાબર, કે જેનું નાણાકીય મૂલ્ય નાણાના સ્વરૂપે નોંધવાની એટલે શું થાય તો કે વ્યવહારની નોંધ કરવાની, એનું વર્ગીકરણ કરવાની, બરાબર, વર્ગીકરણ એટલે શું તો એને જુદા જુદા ભાગમાં ડિવાઈડ કરી દો, અને આ તમે જે વર્ગીકરણ કરો એ વર્ગીકરણના આધારે એના તારણો કાઢીને, તારણ કાઢો ને એટલે તમને ખ્યાલ આવી જાય કે આનું પરિણામ શું મળશે। તો આ તારણ કાઢવો એટલે તારણ કાઢીને એના પરિણામ જે આવે એ પરિણામનું અર્થઘટન કરવાની એક કળા, એટલે એને શું કહેવાય, હિસાબી પદ્ધતિ અથવા નામા પદ્ધતિ। હવે જ્યારે હિસાબી પદ્ધતિ અથવા નામા પદ્ધતિનો અર્થ પૂછાય ત્યારે આ અર્થ ફરજિયાત લખવાનો કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો કે જ, ખાસ ધ્યાન રાખજો આ શબ્દ આવો પડે, કે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની, અને એ વર્ગીકરણના આધારે એના તારણો કાઢી અને પરિણામોનું અર્થઘટન કરવાની એક કળા, એટલે એને કહેવાય હિસાબી પદ્ધતિ અથવા નામા પદ્ધતિ। હવે આ સિવાય બીજી એક સંસ્થા છે ASC કે જેનું ફૂલ ફોર્મ થાય અમેરિકન સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ, એણે પણ એક વ્યાખ્યા આપી છે કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે। હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે, કારણ કે આપણને ખબર છે કે હિસાબની શું કામ છે, એક સેવા કે પ્રવૃત્તિ ગણાય, જે રીતે શિક્ષકનું છે, ડોક્ટરો છે, વકીલ છે, એના એમ એનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપનું, જો બંને એક જ વસ્તુ કીધી છે, કેવા સ્વરૂપનું હોય, નાણાકીય સ્વરૂપનું હોય, અને પાછી પ્રવૃત્તિઓ કેવી હોય, આર્થિક પ્રવૃત્તિઓ। તો આર્થિક પ્રવૃત્તિઓ કોને કહેવાય, તો કે જે પ્રવૃત્તિની અંદર નાણાનું મૂલ્ય સમાયેલું હોય એવી પ્રવૃત્તિઓ, કે જે નાણાના માધ્યમથી થતી હોય એવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિઓ, એના વિશે જથ્થાત્મક માહિતી એટલે કે બધી જ માહિતી આપવાનું છે, કે જેનો હેતુ શું છે કે ધંધાના જે આર્થિક પ્રવૃત્તિઓ થઈ છે કે એની જે માહિતી આપે અથવા નાણાકીય સ્વરૂપની, એ માહિતીના આધારે એના આર્થિક નિર્ણયો જે છે એ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો એનો હેતુ છે, અને આ હેતુસર જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિને શું કહેવાય, હિસાબી પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે, હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। કેવી પ્રવૃત્તિ કીધી, કે આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થાય એવી પ્રવૃત્તિ જે થાય સેવાની, એ પ્રવૃત્તિને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ વ્યાખ્યા જે છે વ્યાખ્યાના આધારે અમુક એના લક્ષણો તારવી શકાય, કારણ કે જે અર્થ જે એનો છે એ અર્થના આધારે અમુક લક્ષણો પણ હોય, કારણ કે દરેક વિષય જે છે એની અમુક લાક્ષણિકતાઓ હોય છે કે એના અમુક લક્ષણો હોય છે। તો હિસાબી પદ્ધતિના લક્ષણોની જો વાત કરીએ તો પહેલું લક્ષણ છે એનું નાણાકીય લક્ષણ। હવે નાણાકીય લક્ષણ એટલે શું, તો કે હિસાબી પદ્ધતિમાં જે વ્યવહાર થાય તો એ વ્યવહાર કે જે ઘટના કે જે બનાવ બનતો હોય
એનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું હોવું જોઈએ. શેમાં આવું? એટલે કે એનું નાણાકીય લક્ષણ એટલે એવું કે વ્યવહાર છે નાણાંના માધ્યમથી થતો હોવો જોઈએ. જો નાણાંના માધ્યમથી ન થતો હોય તો એને હિસાબી પદ્ધતિની અંદર નાણાકીય વ્યવહાર અથવા તો હિસાબી પદ્ધતિનો વ્યવહાર કહેવાય નહીં. કારણ કે એની નોંધ કેમ કરવી? એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ આપણે 500 કિલો ખાંડ ખરીદી, યાદ રાખજો, શું કહું છું, 500 કિલો ખાંડ ખરીદી. 500 કિલો ખાંડ ખરીદી એમ કહો કે હિસાબ લખો, તો હિસાબની અંદર તમારી પાસે રકમ નથી, જો નાણાંનું મૂલ્ય નથી, જથ્થો છે કે 500 કિલો, પણ 500 કિલોનો જથ્થો તમારી પાસે છે એનું નાણાકીય મૂલ્ય નથી. તો નાણાંનું મૂલ્ય ન હોય તો હિસાબો તમે કઈ રીતે લખશો? 500 કિલો લખશો તો નહીં, કારણ કે 500 કિલોના રૂપિયા 20,000 થાય એવી આપણે ખબર હોય તો આપણે લખીએ કે ભાઈ 20,000 રૂપિયા અથવા 2,000 રૂપિયા જે કાંઈ રકમ એની થતી હોય કે 25,000 રૂપિયા, તો એ રૂપિયાની રકમની તમે નોંધ કરશો કે રૂપિયા 25,000ની ખાંડની ખરીદી કરી. એટલે કે એમાં નાણાકીય લક્ષણ હોવું જોઈએ, એટલે કે નાણાંનું મૂલ્ય હોવું જરૂરી છે. આ એનું પહેલું લક્ષણ, હિસાબી પદ્ધતિની અંદર જે વ્યવહાર થાય એનું નાણાકીય લક્ષણ હોવું જોઈએ. બીજું છે તો કે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે, કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ નાણું જે છે કે કોઈ પણ વસ્તુ છે એની આપણે લેવડ દેવડ કરીએ છીએ, પણ આ લેવડ દેવડ છે એ નાણાં થકી થાય છે. હિસાબી પદ્ધતિમાં તમે કોઈ પણ વ્યવહાર કરો એ વ્યવહાર નાણાંના ફેરબદલીના માધ્યમ તરીકે ઉપયોગી છે. કે જે રીતે હિસાબી પદ્ધતિ જે આપણે કરીએ એમાં વ્યવહારો કે બનાવો જે થાય એ નાણાંના માધ્યમથી અસ્તિત્વમાં આવતા હોય. ઉદાહરણ તરીકે તો આપણે કીધું ભાઈ 500 કિલો ખાંડ વેચી ખરીદી આપણે, બરાબર. આ ખરીદેલી ખાંડ તમે ખરીદો ત્યારે એના બદલામાં શું ચૂકવશો? તો કે નાણાં. હવે નાણાં ચૂકવા, હવે એ નાણાંથી પાછો તમે પાછું શું કરશો? તો કે કોઈ બીજી ખરીદી કરશો જે એનામાંથી નાણાં આવશે એની. ઉદાહરણ તરીકે ખેડૂત છે, ખેડૂત પોતાના ઘઉં છે એ વેચી આવે, તો ઘઉં એટલે એક જાતની વસ્તુ બની, એ વસ્તુનું વેચાણ કર્યું, એના બદલામાં શું મળ્યું એને? તો કે અનાજ મળ્યું, અનાજના બદલામાં નાણાં મળ્યા. હવે આ નાણાંથી પાછી પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદ છે. એટલે નાણું છે ને એક ફેરબદલીના માધ્યમ તરીકે ઉપયોગમાં આવશે. એટલે વસ્તુથી નાણાં ખરીદી શકાય અને નાણાંથી પાછી શું ખરીદી શકાય? બીજી વસ્તુ ખરીદી શકાય. એટલે એનું બીજું લક્ષણ કે નાણું જે છે એ ફેરબદલીના માધ્યમ તરીકે અસ્તિત્વમાં આવે છે. ત્રીજું છે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. જો આમાં બધું આવી ગયું વર્ગીકરણ, બરાબર, આપણી પહેલી વ્યાખ્યામાં વર્ગીકરણ, પછી એના આધારે શું કરવાનું? એનું વિશ્લેષણ કરવાનું, બરાબર. આ બધી વ્યાખ્યા એની જ છે. તો વર્ગીકરણ અને વિશ્લેષણ એટલે શું? તો કે વ્યવહારો જે થયા છે એ વ્યવહારો કયા પ્રકારના છે? રોકડ સ્વરૂપે, બિનરોકડના છે એટલે કે ઉધાર વ્યવહાર છે. તો આવા જે વ્યવહારો જે છે એ વ્યવહારોનું વિશ્લેષણ કરવાનું કે ભાઈ કયા વ્યવહાર રોકડ છે, કયા શાખના છે એટલે કે ઉધાર છે, પછી આ સિવાય તો કયો વ્યવહાર થયો એ આવકનો છે, કયો જાવકનો છે, શેનાથી ઉપજ થઈ, શેનાથી માલ ખરીદ્યો, શેનાથી મિલકત ખરીદી, આવા બધા વ્યવહારો જે છે એ વ્યવહારોનું વર્ગીકરણ આપણે અહીંયા કરવાનું છે, એનું વિશ્લેષણ એનું કરવાનું છે. વિશ્લેષણ એટલે એને નોખા નોખા પાડી દેવાનું. તો આ રીતે એનું વિશ્લેષણ કરવામાં આવે કે વ્યવહાર કઈ પ્રકારનો છે, બરાબર. એટલે એના કારણે આપણે શું થાય? તો આપણે એના કારણે એવો ખ્યાલ આવે કે ભાઈ વ્યવહારો જે છે કોઈ પણ મિલકત માલ છે એ પહેલાં લીધો ત્યારે કેટલો હતો શરૂઆતમાં, અત્યારે કેટલો છે, એનો ખ્યાલ તમને આવા વર્ગીકરણને આધારે કરવો પડશે. ભાઈ માલની ખરીદી કેટલી કરી, કેટલો માલ પડ્યો હતો, કેટલી નવી ખરીદી કરી, તો આનો ખ્યાલ તમને માત્ર હિસાબી પદ્ધતિ ઉપરથી આવે. હવે તો એનું ચોથું લક્ષણ છે કે વ્યવહારોનું અર્થઘટન. તો વ્યવહારોનું અર્થઘટન એટલે શું? તો અર્થઘટન એટલે એનું આખું તારણ કાઢવાનું. હવે શું કરવાનું? એનું તારણ કાઢી અને જે પરિણામ મળે એનું અર્થઘટન કરવાનું. ફોર એક્ઝામ્પલ તરીકે કે ભાઈ કોઈ વ્યક્તિ છે, દરેક વ્યક્તિઓ છે, અને એમ કે ભાઈ ચાલો તમારે તમારું બીપી માપવું છે, એટલે મીન્સ કે બ્લડ પ્રેશર માપવું છે. તો આપણને ખબર હોય ભાઈ બ્લડ પ્રેશરનું અમુક નક્કી હોય કે ભાઈ આટલો રેશિયો હોય તો તમારું બ્લડ પ્રેશર સારું કહેવાય. કે માની લો કે એક રેશિયો આપ્યો છે કે 120-80 નું જો બ્લડ પ્રેશર હોય તો એ વ્યક્તિ લોહીના બ્લડ પ્રેશરની તુલનાએ અથવા એ કક્ષાએ એ વ્યક્તિ પોતે તંદુરસ્ત છે, બરાબર. એટલે એને બ્લડ પ્રેશરની કોઈ તકલીફ છે
नहीं। तो एक એનો માપ આપણે આદર્શ માપ લીધું કે 120-80। હવે એ બ્લડ પ્રેશરની અંદર કોઈ વ્યક્તિને એનાથી વધઘટ આવે તો ડોક્ટર તરત કહેશે કે તમારે બીપીની તકલીફ છે, બરાબર। પણ જો તમારું માપ 120-80ની વચ્ચે આવે બીપી કે બ્લડ પ્રેશર, તો ડોક્ટર શું કહેશે કે ભાઈ તમને બ્લડ પ્રેશરની કોઈ ચિંતા ન કરશો, બીપી તમારું બરાબર છે, બરાબર, આનું કોઈ તકલીફ થવાનું કારણ આ નથી। એટલે એવી તમને માહિતી, તો વ્યવહારનું પણ આ રીતે અર્થઘટન કરવાનું કે ભાઈ વ્યવહાર આ રીતે થવા જોઈએ। ઉદાહરણ તરીકે કે ભાઈ કોઈ માલ છે, 30,000 માલ ખરીદ્યો, 30,000 માલ આપણે ખરીદ્યો, 40,000 વેચી દીધો બધો માલ, તો તમને એમ કે ભાઈ આનું પરિણામ શું મળ્યું? તો પરિણામ તમે એવું કહેશો કે ભાઈ 30,000 માલ 40,000 વેચ્યો એટલે 10,000 નફો થયો, આવું તમે તારણ કાઢશો ને। તો આ તારણ તમે કાઢશો એટલે એનો મતલબ એવો થયો કે તમે એનું શું કર્યું, અર્થઘટન કર્યું, તારણ કાઢીને વિશ્લેષણ કરીને એનું અર્થઘટન કર્યું। અને આ અર્થઘટન એટલે શું, તો છેલ્લું મળતું એનું પરિણામ। અને એને કારણે શું થાય, તો આ માહિતી જે છે એ તમને આંકડાકીય માહિતી જે છે એ મળે, એને શું કહેવાય, જથ્થાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે। આ જે માહિતી તમને આંકડાકીય માહિતી મળે એ આંકડાકીય માહિતીને કઈ માહિતી તરીકે ઓળખવામાં આવે છે, તો કે જથ્થાત્મક માહિતી। યાદ રાખજો, જે કઈ માહિતી તમારી આંકડાકીય છે એને જથ્થાત્મક માહિતી। ત્યાર પછી તો અગાઉ આપણે જોયું એમ કે ભાઈ લક્ષણ ધરાવતું હોય માધ્યમ તરીકે એનું વર્ગીકરણ કરો, એનું વિશ્લેષણ કરો, અને વર્ગીકરણ અને વિશ્લેષણ કર્યા પછી આપણે એનું અર્થઘટન કાઢ્યું કે ભાઈ નામ આટલામાં વસ્તુ હતી, આ બરાબર છે કે કેમ, એ બધું આપણે જાણ્યું। હવે આ વસ્તુ જાણ્યા પછી તમે એના આધારે શું કરશો, તો કે ભાઈ એના આધારે આપણે શું કરતા હોય, એક આર્થિક નિર્ણય લેતા હોય છે કે ધંધાની અંદર હવે શું કરવું, એ અંગેનો નિર્ણય આપણે આ અગાઉની જે થયેલી જે ઘટનાઓ છે, વર્ગીકરણ કર્યું, વિશ્લેષણ કર્યું, બરાબર, પછી એનું અર્થઘટન કર્યું, એના આધારે આપણે લેવી છે। આ જે આંકડાકીય માહિતી આપણને મળી એ આંકડાકીય માહિતીના આધારે આપણે શું કરીએ છીએ, નિર્ણયો લેતા હોય। આપણે એક નહીં, માત્ર આપણા પૂરતું મર્યાદિત નથી, પણ કોઈ સામેનો વ્યક્તિ કે જે આપણને નાણાં ઉછીના આપવા માગે છે, એ કોઈ બેન્કિંગ સંસ્થા છે જેની પાસેથી આપણે લોન લેવી છે, તો એ એવી આંકડાકીય માહિતી જોઈ અને આપણને શું કરતી હોય છે, એના આધારે એ પણ નિર્ણય લેતા હોય કે ભાઈ આને નાણાં આપવા કે કેમ। તો આવા આર્થિક નિર્ણયો લેવા માટે હિસાબી પદ્ધતિ છે એ બહુ મહત્ત્વની છે। અને છેલ્લો અને આખરી આપણો મુદ્દો છે કે ઐતિહાસિક માહિતી। જો ઐતિહાસિક શબ્દ આવે એટલે આપણને ખ્યાલ છે કે આ કયો સમયગાળો થઈ ગયો, તો કે થઈ ગયેલો વર્ષ સમય થઈ ગયો। શું થઈ ગયો, ઐતિહાસિક એટલે થઈ ગયેલી બાબતો, જે બાબતો ઐતિહાસિક જે છે એટલે કે જેની ઘટના બરાબર ઘટી ગઈ છે અથવા બની ગઈ છે, અને એ ઐતિહાસિક ઘટના જે બની ગઈ એ ઐતિહાસિક ઘટનાને કારણે હવે એ વ્યવહારો જે આપણે નોંધીએ છીએ ને, એ વ્યવહારો અમારે હંમેશા કેવા નોંધાય છે, ઐતિહાસિક। એટલા માટે કે જે વ્યવહાર થઈ જાય પછી તમે એની નોંધ કરો છો હિસાબી પદ્ધતિમાં। ક્યારે નોંધ કરો છો, તો કે હિસાબો તૈયાર થઈ ગયા વ્યવહાર થયા પછી। ક્યારે એવું બને કે ભાઈ વેચાણ થયા પહેલાં તમે વેચાણ લખી નાખો, એવું તો ક્યારેય નહીં બને, કારણ કે આ માહિતી હિસાબો થઈ જાય વ્યવહાર થાય ત્યાર પછી એની નોંધ કરવામાં આવે છે। એટલા માટે આ માહિતીને કેવી કહેવાય છે, ઐતિહાસિક, કારણ કે ઇતિહાસના આધારે અગાઉ સવારમાં 8 વાગે કોઈ વ્યવહાર થયો તો અત્યારના સમય માટે શું બની ગયો, ઇતિહાસ બની જાય, એટલે ભૂતકાળ બની જાય ટૂંકમાં। એટલે મીન્સ કે ભૂતકાળમાં બનેલી જે ઘટનાઓ છે એવી ઘટનાઓને ઐતિહાસિક ઘટના કહેવાય, અને આવી ઐતિહાસિક માહિતી ભૂતકાળની માહિતી જે છે એ હિસાબોની અંદર નોંધવામાં આવે છે। તો આવા 7 લક્ષણો, 2 વ્યાખ્યાઓ, બરાબર, બેમાંથી જો શક્ય હોય તો એક વ્યાખ્યા તમારે ગમે ફરજિયાત યાદ રાખવાની છે, અને એમાંય ખાસ કરી AICPA જે છે, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટ્સ, એની વ્યાખ્યા છે, તમને યાદ રાખવામાં સરળ પડશે, અને સહેલી પણ છે, તો આ વ્યાખ્યા તમારે પૂરી કરવાની છે, બરાબર। આગળનું હવે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું।